Yeah.
barat and J for you. Okay. Now, berapa sahaja you for it. There is five in a bed. There are five barcodes in the little one. Say, if nana kalau barat for you, so for you, roll over, roll over, roll over, bulat kau, bulat.
day, a little one said, roll over, roll over, roll over. So they all rolled over and one fell down. There were four in the bed, and little one said, roll over, roll over, roll over. So they rolled over and one fell down. There were three in the bed, and little one said, roll over, roll over, roll over. So they rolled over and one fell down. There were two in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over. There was a one in the bed, and little one said, good night. So I'm just going to put a center on it. એને જગ્યા કરવા માટે એકને બોલા ખાવાનું કીધું અને પોતે શાંતિથી જગ્યા કરીને સૂઈ ગયો. સમજાઈ ગઈ ને બાળ મિત્રો? હવે આ શું થયું? આખી આપણે પહેલી એક્ટિવિટીમાં શું શીખ્યા? પોએમ, પોએમ અભિનેતરી શીખ્યા અને તેના સ્પેલિંગ પણ શીખ્યા. હવે આજે આ સ્પેલિંગ છે ને, આટલા જે સ્પેલિંગ તમે મેં લખાવ્યા એક્ટિવિટી વન ના સ્પેલિંગ તમારે ફરીથી બે વાર લખીને આવવાના. તમારું હોમવર્ક હવે જો પાછળનો પેજ ફેરવજો. એમાં સરસ મજાનો ફોટો આપ્યો છે. રાઇમિંગ વર્ડ્સ છે, રાઇમિંગ વર્ડ્સ. તેમાં એક ઉદાહરણ આપ્યું છે, રેડ, આઈ ડી રેડ. રાઇમિંગ વર્ડ્સ છે એમાં રેડ. રાઇમિંગ વર્ડ્સ પહેલા તો આપણને ખબર પડવી જોઈએ. રાઇમિંગ વર્ડ્સ એટલે સરખામણો, અનુપ્રાસ વાળા શબ્દો જે આપણે પોએમ શીખી ગયા એના શબ્દો એક સરખા સમાન ઉચ્ચાર વાળા આપણે ગુજરાતીમાં એ રીતે ઇંગ્લિશમાં રાઇમિંગ વર્ડ્સ કહેવાય. તો કે રેડ, તો કે આર ઈ ડી રેડ આપેલું છે તો એનું શું આવે છે ચાર્ટમાંથી? બી ડી બે આવે છે ને, રેડ તો બે. એ જ રીતે રાઈટ, આર આઈ જી એ ટી રાઈટ. હવે ગોતોજી શું આવશે? રેડ માં છેલ્લો કરી દે મતલબ નાઈટ, ગુડ નાઈટ. ઓકે, એનો અનુપ્રાસ નાઈટ, એ નાઈટ જી એ ટી નાઈટ. પછી ટે ટોલ, ટી એ ડબલ એ તો રોલ આવર, રોલ ઓવર, રોલ ઓવર. ઓકે, રોલ રોલ એટલે બુલેટ, રોલ ઓવર એટલે બુલેટ મારી. પછી ટ્રી, ટ્રી નો કયો શબ્દ આવે? ઓકે, ટ્રી આવે ને, ટી એ ચાર ડબલી સી, ટ્રી એટલે ઝાડ અને ત્રી એટલે ત્રણ. પછી અલાય, અલાય એ કહો છે ને, એ એલ આઈ
સ્પેલિંગ નોટ બનાવો.